રાજ્યસભામાં મનસુખ માંડવિયાનો દાવો, દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નહીં, કોઈ પણ વ્યક્તિમાં લક્ષણો હશે તો તપાસ કરાશે। દેશમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા સૌથી ઓછા 6,990 કેસ, 10,000થી વધુ લોકોને રજા અપાઈ। રાજ્યસભામાં સાંસદોનું સસ્પેન્શન પરત ખેંચવાની વિપક્ષે કરી માંગ, વેંકૈયા નાયડુએ સસ્પેન્શન પરત ખેંચવાનો કર્યો ઇનકાર। ખેડૂતોની ઘર વાપસીની અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું રાકેશ ટિકેટનું નિવેદન, 4 ડિસેમ્બરે વધુ એક બેઠક। વાપી નગરપાલિકામાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, 8 વોર્ડ અને 33 બેઠકો પર ભાજપની પેનલની જીત। રાજ્યભરમાં સિનિયર તબીબોનું વિરોધ પ્રદર્શન, દર્દીઓની હાલાકી, નવો ઠરાવ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી। ગિફ્ટ સિટીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રિવ્યુ બેઠક, વાયબ્રન્ટ સમિટ દરમિયાન પીએમ મોદી કરશે મુલાકાત। ફરી એકવાર ગુજરાત પર માવઠાનું સંકટ, આવતીકાલથી 2 તારીખ સુધી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે વરસાદ।